નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ અગિયારના સમાજશાસ્ત્ર વિષયની અંદર પાઠ બીજો જેમાં સામાજિક ધોરણોના લક્ષણો વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ આપણે કેવા કેવા આપણા સામાજિક ધોરણો છે ધોરણો એટલે તો બધાને ખ્યાલ જ છે કે આપણે સમાજની અંદર બનાવેલા જે નિયમો છે બરાબર આ નિયમોને શું કહેવા છે સામાજિક ધોરણો તો એવા ધોરણો વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે તો પહેલું ધોરણ છે પહેલો ધોરણોનો લક્ષણ છે કે જે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત જે રીતે ઉદભવેલા છે જે રીતે આપણે સમાજના નિયમો શીખીએ છીએ કઈ રીતે શીખીએ છીએ એનું જોવાનું તો સમાજમાં લોકરીતિઓ રિવાજો પરંપરા એવા ધોરણો છે કે જેના ઉદભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાનપૂર્વકના આયોજનો કરતું નથી આ બધી આપણી લોકરીતિઓ છે ને જે પહેલાં પેઢી દર પેઢી ચાલી આવતી હોય આપણા રિવાજો છે કે આપણી એવી કોઈ પરંપરાઓ છે એ આપણા સમાજના એવા નિયમો છે કે જેના ઉદભવવા માટે એટલે કે બનાવવા માટે આ સમાજના કોઈ વ્યક્તિએ બુદ્ધિપૂર્વકનું આયોજન કરીને એટલે કે કોઈ સભા ભરીને કે પછી કાંઈ શીખવા માટેના ક્લાસ શરૂ કરીને કે એવું કોઈ કરવામાં આવતું મીટિંગ ભરીને કે એવું કોઈ શીખવા માટે કોઈ આયોજન કરવામાં આવતું હોતું નથી સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદભવે એટલે પોતાના સ્વભાવ પ્રમાણે પેઢી દર પેઢી એક ક્રમમાં ચાલતા જાય એમ એમ શીખતા જાય અને એ પ્રમાણે છે આપણા અમુક નિયમો છે એવા ધોરણો છે સમાજના એ શીખતા જાય જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ બેંક શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય ઉપરના આપણે જોયા કે લોકરીતિ રિવાજો કે પરંપરા એને કોઈ શીખવા વાળું હોતું નથી આપણે જેમ જેમ જોતા જઈએ એમ એમ માનતા જાય એમ અનુભવતા જાય એ પ્રમાણે શીખતા જાય પણ જ્યારે કોઈ એવા એકમો છે જેમ કે મોટા એકમો વિશાળ એકમો એટલે કે ઉદ્યોગ ધંધાઓ હોય કે પછી બેંક હોય કે શૈક્ષણિક સંસ્થાઓ એ બધાની અંદર શું કરવામાં આવે કે નિયમો બનાવવા પડે આપણી જાતે અને બધાને બધાને સંગઠિત કરીને ક્યાંક ક્યાંક નિયમો લખીને કે પછી પત્રિકા વેચીને નિયમોને શું કરવું પડે જણાવવા પડે કે આપણા સમાજના કે આપણા કંપનીના કે આપણી બેંકના કે આપણી શૈક્ષણિક સંસ્થાના આવા આવા નિયમો છે એની માટે આપણે શું કરવું પડે જણાવવા માટે આવું આયોજન કરવું પડે જ્યારે ઉપલા જેટલા સમાજના નિયમો છે એમાં કોઈ પણ પ્રકારનું જાહેરાત કરવામાં આવતી નથી એ આપણે જેમ જેમ અનુભવતા જઈએ જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ આપણે શીખતા જતા હોય છે જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થા દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે બરોબર કઈ રીતે અલગ અલગ દેશના અલગ અલગનું બંધારણ હોય અને દરેકે દરેક દેશના અંદર રાજ્યો હોય જિલ્લા હોય એ પોતાના દેશ પ્રમાણે નિયમો બનાવે રાજ્ય પ્રમાણે નિયમો બોલાવે જિલ્લા પ્રમાણે નિયમો બનાવતા હોય કોણ બનાવે તો કે રાજ્યની વિધાનસભા હોય કે લોકસભાના સભ્યો હોય એ લોકો છે કોર્ટ કચેરીની અંદર જઈને પોતાના વિચારીને આયોજનપૂર્વક સેવન ધીરે ધીરે કાયદાઓ બનાવતા હોય દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા કે દહેજના વગેરેનો કાયદો જે સમાજને લાગુ પડતા હોય એ બનાવતા હોય અને એ પાછા જણાવવા પડે કે આપણે આવો કાયદો બનાવ્યો છે એટલે આવી આવું પ્રક્રિયા કરવાની થશે નહીં જ્યારે ઉપરના કાયદા એવા અમુક નિયમો અમુક ધોરણો એવા હતા કે જેને આપણે શીખવાના હોતા નથી એની જાતે જ શીખવામાં આવતા હોય બીજું સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે તો સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે ઉછરે છે તેમાંથી અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ મિત્રો સામાજિક વાતાવરણ દ્વારા તથા સામાજિકીકરણમાંથી સામાજિક ધોરણની માહિતીને શિક્ષણ મેળવે છે અને તે દ્વારા શીખે છે સૌથી પહેલા શબ્દોમાં આપણે જોઈએ સામાજિકીકરણ તો સામાજિકીકરણ એટલે શું તમને પ્રશ્ન થાય તો આપણે તો જોઈ તો સમાજમાંથી તમે જે રીત ધોરણો શીખો સમાજની અંદરથી તમે જે કાંઈ મેળવો છો સમાજની અંદરથી જે કાંઈ શીખો એ બધે બધું સામાજિકીકરણ કહેવાય બરોબર તો આવી રીતે સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ નથી મળતા બરોબર આપણા બાપ દાદાએ જે બનાવેલા નિયમો છે આપણે કાંઈ વારસામાં ન આવે આપણે એને શું કરવો પડે શીખવા તો પડે જ તે પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે ઉછરે છે તેમાંથી અને એની આસપાસની અન્ય વ્યક્તિઓ મિત્રો હોય ને કે સામાજિક વાતાવરણ હોય એમાંથી શું કરે તો કે સામાજિકીકરણમાંથી સામાજિક ધોરણની માહિતી મેળવે શિક્ષણ મેળવે અને તેના દ્વારા શીખે તો કે કેમ શીખે કાંઈ વારસામાં લોહીમાં જ ન આવે અમુક ગુણ લોહીમાં આવે અમુક ગુણને આપણે શીખવા પડે તો આજે સમાજના નિયમો એ લોહીમાં આવતા નથી એને આપણે શીખવા પડે કઈ રીતે શીખવા પડે તો કે એકા કુટુંબમાં જન્મ લે અને એ એના પ્રમાણે શીખે એ કુટુંબમાં મોટો થાય ઉછરે અને એ પ્રમાણે શીખે અથવા તો બીજે કઈ રીતે શીખે તો કે એના આસપાસની વ્યક્તિઓ કેવી છે એના મિત્રો કેવા છે એના સમાજનું વાતાવરણ કેવું છે બરાબર એની પાસેથી શીખે તમારા મિત્રો સારા હોય તો તમે સારું શીખશો ને બરાબર કોઈના મિત્રો હોય એ ચોરી કરતા હોય લૂંટપાટ કરતા હોય કે અહીંયા ગેરકાનૂની કાયદેસરના જેમ કહેવાય ને ખરાબ કામ કરતા હોય એ બધા કરતા હોય એની હારે રહેતા હોય તો આપણે એવા જ થઈ જવાના કેમ તો કે એ લોકોનો નિયમ એવા છે ને એ ધોરણો એ પ્રમાણે પાળે છે તો આપણે પણ એની સાથે જોઈ જઈએ શું કરીએ શીખી જઈએ ખાસ કરીને નાના બાળકો હોય ને તો એને જેટલું સારું શીખવીએ બરાબર તો એટલું સારું જ શીખશે એને તમે નાના બાળકોથી મોટો થતો એમ શીખવતા હોય કે બટા ઓલાને મારાય ઓલાની વસ્તુ લઈ લેવાય બટા ઓલાની વસ્તુ છીનવી લેવાય ઓલાનું ન દેવાય આમ ન કરે તો એ બાળક એ જ શીખશે બરાબર એની જેમ જ છે કે બાળક જન્મે ઉછે કે પછી એને આસપાસની વ્યક્તિઓનું વર્તન કેવું છે એના મિત્રો કેવા છે કે એના આજુબાજુનું સમાજનું વાતાવરણ કેવું છે એમાંથી આ આજે સામાજિક ધોરણો શીખતો હોય છે કુટુંબ મિત્રો પડોશ જૂથ શાળા સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે બરાબર કુટુંબમાં તમારા મમ્મી પપ્પા હોય દાદા દાદી હોય તમે કોઈ એવું કામ કરતા હોય કે જે આપણે સામાજિક સમાજના ધોરણની વિરુદ્ધમાં હોય જેમ કે તમે કોકારે ઝઘડો કરો બાધો તો તમારા મમ્મી પપ્પા છે એક દાદા દાદી છે એમ કે ને કે બટા એ બધાએ નહીં આપણા ભાઈઓ જ છે ને આપણે આમ જ છે ને આપણે પાડોશી છે બરાબર તો એ આપણે શીખવે કે આપણે બધાએ નહીં એની બદલે ઊંધું ઘણાને એવા હોય કે બાદ જ શીખવતા હોય બરાબર તો એ સમાજના ધોરણની વિરુદ્ધમાં હોય તો આપણે તો મૂળ સામાજિક ધોરણો કેમ શીખવા એ કહે તો કે કુટુંબના લોકો શીખવે આપણને આપણા મિત્રો શીખવે આપણા પડોશના જેવું વર્તનો એ શીખવે શાળાની અંદર શીખવવામાં આવે કે પછી કોઈ સંચારના માધ્યમો શીખવે સંચારના માધ્યમો પછી મોબાઈલ આવી ગયો બે પ્રકારના સંચાર આવે વ્યક્તિગત સંચાર અને સમૂહ સંચાર એ તમે બારમા ધોરણની અંદર વિશેષ ભણશો વ્યક્તિગત સંચારની અંદર તમે એક વ્યક્તિ એને સાંભળી શકો બોલી શકો કે જોઈ શકો એ બધી વસ્તુઓને વ્યક્તિગત સંચાર કહેવાય જ્યારે એક સાથે સમૂહમાં જોઈ શકો વાંચી શકો સાંભળી શકો એ બધું સમૂહ સંચાર કહેવાય જેમ કે મોબાઈલ છે સમાચાર પત્ર છે આ બધું શું છે વ્યક્તિગત સોરી સામૂહિક સંચાર છે તો આવા સંચારના માધ્યમોની વ્યક્તિ છે પોતાના ધોરણોની માહિતી અને તેનું પાલન કરીને કઈ રીતે વર્તવું આ બધું શીખવામાં આવતું હોય છે બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત થાય આત્મસાત થાય એટલે શીખવું બરાબર આત્મસાત થવું એટલે શીખવવું તો આપણે રમત રમતા હોય ને એમાં અમુક ક્રિકેટ હોય તો ક્રિકેટના નિયમ જ હોય ને કે આમે બાઉન્ડ્રી બનાવી હોય એની ઉપર વટે તો જ ફોર નકર એને આપણે ફોર ગણતા નથી વિકેટની અંદર એટલે કે સ્ટમ્પની અંદર દડો તો સ્ટમ્પ આઉટ જ કહેવાય કેચ પકડાય તો કેચ આઉટ જ કહેવાય કોઈ એમ માને છે કે ટપ્પો ખાઈને સીધો કેચ પકડાઈ ગયો તો કેચ આઉટ નહીં આપણા જે સમાજની અંદર રમતો રમીએ છીએ એમાં પણ ઘણા બધા નિયમો આવેલા હોય અને નિયમો પણ છે એ રમતા રમતા આપણે શીખતા હોય છે ત્યાર પછી ત્રીજું સાંસ્કૃતિક મૂલ્ય સાથે સંબંધ તમારી સંસ્કૃતિ કેવી છે એની સાથે આજે સમાજના નિયમો જોડાયેલા હોય બરાબર તમારા પૂર્વજો કેવા હતા તમારા હાલના વર્તમાન પૂર્વજો કેવા છે બરાબર તો એ બધું વર્તમાનમાં કેવા છે પહેલાં કેવા હતા એ બધે બધી તમારી સંસ્કૃતિને આધારે બરાબર તમારું વર્તન યોગ્ય હોય કે ન હોય એ બધું ખબર પછી પડે બરાબર જેમ કે હાલના કોઈ એવા અમુક ઘરે તમે જોતા હો તો એના બાપા તે ખરાબ ધંધા કરતા હોય દારૂ વેચતા હોય કે પછી મારામારી કરતા હોય લૂંટપાટ કરતા હોય ચોરીઓ કરતા હોય તો એ શીખીને એની સંસ્કૃતિ એવી જ બની જવાની એટલે બાળક પણ શું કરશે મોટો થઈને એ જ કરવાનું બરાબર એટલે જોઈએ આપણે કેવું છે સાંસ્કૃતિક મૂલ્ય સાથે કઈ રીતે સામાજિક ધોરણો અનુબંધ સંબંધ ધરાવે તો જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા હોય જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મૂકતા ધોરણો છે જ્યારે આદિવાસીઓને તે અંગેના રિવાજો છૂટછાટ પર્યા સ્વરૂપના ધોરણો છે બરાબર આપણામાં તમે જો આદિવાસીઓમાં તો એક એવો મેળો ભરાય આમાં જે તમને કીધું ને કે આદિવાસીઓમાં સ્ત્રી પુરુષના સંબંધોમાં અમુક છૂટછાટ છે આપણા હિન્દુમાં તો કે નથી મર્યાદા છે બરાબર તો આપણે છૂટછમાં કેમ થાય કે આદિવાસીઓમાં એક મેળો ભરાય બરાબર જેમાં સ્ત્રી અને પુરુષ એ બધા કેવા થાય ભેગા થાય અને એ ભેગા થઈને એ રમતો રમે અને રમત રમતમાંથી શું કરે એ પોતાની સ્ત્રીને પસંદ કરે બરાબર અને એ સ્ત્રીને પસંદ કરીને પછી એની સાથે પરણે જરા આપણે એવું તો સ્ત્રી પુરુષના સંબંધમાં એવું હતું નથી આપણે તો આપણી જ્ઞાતિ રિવાજ પ્રમાણે આપણા લગ્ન થાય મેરેજ થતા હોય છે એટલે આમાં સંસ્કૃતિ કેવી છે આપણી સંસ્કૃતિ તો કે આ રીતની આદિવાસીઓની સંસ્કૃતિ તો કે એ રીતની એટલે પોતાના સંસ્કૃતિના નિયમ મુજબ છે એ આ સંસ્કૃતિના મૂલ્યોનો સંબંધ ધોરાયેલા હોય છે જેમ કે હિન્દુ સમાજમાં આપણે જોયું કે સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મુકતા અમુક ધોરણો હોય જ્યારે આદિવાસીઓમાં તે રિવાજોમાં થોડીક હું આવેલી હોય છૂટછાટ અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને હતો જ્યારે વર્તમાનમાં વડીલો કે માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં તેમની ઈચ્છા અને પસંદગી મહત્વની હોય પહેલાંના જમાનામાં તમારા દાદા હોય કે તમારા પપ્પા હોય એને પૂછજો બરાબર તમારા મમ્મી પપ્પાના લગ્ન છે એ તમારા દાદા દાદી નક્કી કરાય છે હવે તો કે હવે પૂછવામાં આવે બરાબર એકબીજાના સ્ત્રી પુરુષ જોવે કે ભાઈ દીકરી ગમે છે દીકરો ગમે છે તો એકબીજાને જોઈને પછી બંનેને પૂછે કેમ છે ને શું છે અને પછી જો બંને હા પાડે તો લગ્ન થાય બેમાંથી એક ના પડે તો લગ્ન થતાં નથી એટલે બેની પુરુષ અને સ્ત્રીની બંનેની ઈચ્છા પૂછીને હવે લગ્ન થાય પહેલાં તો દાદા કે હોય ને એ બાર ગામ જતા ને ત્યાં નક્કી કરીને આવતા ને ઘરે કહી દેતા કે આવી રીતે આપણે નક્કી કર્યું છે હગાઈ કરવા જવાનું છે બરાબર ને પુરુષની કે સ્ત્રીની ઈચ્છા પૂછવામાં આવતી નહીં એટલે આપણી સંસ્કૃતિ પ્રમાણે આવા બધા નિયમો હતા એટલે આમાં કીધું કે સાંસ્કૃતિક મૂલ્ય સાથે હું ધરાવેશ આપણા નિયમો સંબંધ ધરાવે છે ત્યાર પછી સાર્વત્રિકતા અને વૈવિધ્ય તો માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા દરેક સમાજના દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે બરાબર એટલે કે માનવ માનવ વચ્ચેના સંબંધોને ટકાવવા માટે ઘણા બધા નિયમો બનેલા હોય એ નિયમો દરેક જગ્યાએ દરેક સમાજની અંદર જોવા મળતા હોય તેની સાથે તેમાં વૈવિધ્ય પણ હોય જેમ કે રિવાજો દરેક જ્ઞાતિના રિવાજો કેવા હોય દરેક સમાજના જુદા જુદા હોય દરેકની લોકનીતિઓ અલગ હોય દરેકની ફેશન અલગ હોય શિષ્ટાચાર શિષ્ટાચાર એટલે કે મર્યાદા જેને કહીને આપણે બરાબર નિયમોનું પાલન કરાવે માન મર્યાદા તો દરેક નવા શિષ્ટાચાર જુદા હોય અને રાજ દરેક રાજ્યના દરેક દેશના રાજ્યના કાયદા કાનૂન પણ કેવા હોય વિવિધ હોય એટલે કે દરેક જગ્યાએ નિયમો તો દરેક જગ્યાએ હોય બરાબર પણ એમાં શું હું હોય તો કે વૈવિધ્ય હોય જુદા પણ હોય એટલે આ ચોથો મુદ્દો એવો કહેવા માગે છે કે સામાજિક ધોરણો છે એ દરેક આખા દેશોની અંદર દરેક રાજ્યોની અંદર દરેક જિલ્લાઓની અંદર જોવા મળે છે એટલે કે સાર્વત્રિક છે જ્યારે ઈ રિવાજોની અંદર ઈ નિયમોની અંદર રિવાજો છે લોકનીતિ છે ફેશન છે રાજ્યના કાયદાઓ છે કે શિષ્ટાચાર છે આ બધું શું જોવા મળે જુદું જુદું જોવા મળે એટલે કે વૈવિધ્ય સભર જોવા મળે છે પાંચમું જોઈએ આપણે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ તો સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્યની રીતે મૂલ્યાંકન થાય છે પ્રત્યેક ધોરણ સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજા પદ્ધતિ હોય બરાબર એટલે કે સામાજિક ધોરણો છે એમથી નક્કી થાય આપણા નિયમોથી નક્કી થાય કે એ વ્યક્તિ વર્તન જે કરે છે એ યોગ્ય છે કે અયોગ્ય છે બરાબર કોઈ મારામારી કરતો હોય તો આપણે સમાજની અંદર એ વર્તન અયોગ્ય કહેવાય એટલે આપણે બધાએ નક્કી કરીએ કે આ તો બા ધોકડો છે આ તો આવો હશે ને ઓલો તો કે દારૂડિયો છે ઓલો તો કે જુગારી છે ઓલો તો કે આવું કરે છે તો આપણે એના નિયમોનો ભંગ કરે એની ઉપરથી ખબર પડી જાય કે આનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય કોઈ સેવા કરતું હોય દાન કરતું હોય કૂન કરતું હોય અથવા તો આદર આપતું હોય દાદા દાદાને સેવા કરતું હોય મા બાપની સેવા કરતું હોય તો શું થાય તો આપને ખબર પડે કે આ આનું વર્તન કેવું છે યોગ્ય છે માણસ કેવો છે સારો એટલે આવા સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિનું વર્તન છે એ ખબર પડી જાય કે યોગ્ય છે કે અયોગ્ય તો પ્રત્યેક ધોરણ સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજા પદ્ધતિ હોય બરાબર એટલે કે દરેક ધોરણની સાથે જોવા જઈએ દરેક નિયમની સાથે જોવા ને તો એ જો ભંગ કરે તો એની દરેકની અલગ અલગ સજા જોવા મળે લોકરીતિ જેવા ધોરણોના ભંગ માટે હળવી કે અનૌપચારિક સજા પદ્ધતિ જ્યારે કાયદા જેવા ધોરણોના ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક એટલે કે દંડ જેલ ફાંસી વગેરે જેવી સજા સ્વરૂપની સજા થાય પહેલાં તમને એ કીધું ઔપચારિક ને અનૌપચારિક એટલે શું ઔપચારિક એટલે જેની સજા નક્કી જ હોય બરાબર જેમાં આમાં કીધું કે હું કાયદા દ્વારા જે ધોરણો ભંગતા આપણા જે નિયમો બનાવેલા છે કોણે કાયદાની અંદર બંધારણની અંદર જે નિયમો બનાવેલા છે તો એ નિયમોનો જો ભંગ કરવામાં આવે તો એની સજા નક્કી જ હોય બરાબર કે કોઈનો ખૂન કરી નાખો તો શું થશે તો કે ભાઈ એને એટલા વર્ષની સજા થશે કોઈને મારામારી કરશો તો શું થશે તો કે એની માટે આટલા વર્ષની સજા થશે એ પછી આખા ભારતમાં ગમે ને એ સજા એ કાનૂન તોડો એ નિયમ તોડો બરાબર આખા ભારતની અંદર કેવું થવાનું તો કે એક જ પ્રકારની સજા થવાની બરાબર એ ઔપચારિક કહેવાય એટલે નક્કી છે આખા ભારતમાં એ ગુનો કરો તો બધાને એટલી અહીંયા ભારતમાં ગુજરાતમાં એ સજા થાય અને બીજા રાજ્યમાં જાઓ તો એની એ જ સજા થાય પણ અનૌપચારિક એટલે કે જે નક્કી ન હોય બરાબર આપણા રિવાજો તોડો તો તો ઘણાની અંદર એવું થાય કે ભાઈ એને આરે જ્ઞાતિનો વ્યવહાર તોડી નાખે ઘણા લોકો એવું કરે કે એને નાયત બારા કરે ઘણા લોકો એવું કરે કે ગામની બહાર કાઢી મૂકે ઘણા લોકો તો કે નરે કોઈ ક્રકારનો લેણદેણનો વ્યવહાર ન કરે બરાબર તો દરેક સજા છે દરેક ધોરણ ભંગની સાથે એટલે કે આમ નિયમોનો ભંગ કરે ને એને ધોરણ ભંગ કહેવાય તો એ ભંગની સાથે છે એ સજા જોડાયેલી હોય તો સમાજની ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે ઓકે તો હવે આપણે જોઈએ સામાજિક નિયંત્રણ એટલે કે આ સમાજની અંદર નિયંત્રણ નિયંત્રણ એટલે કંટ્રોલ કંટ્રોલ એટલે એની ઉપર કાબૂ રાખવું તો બધા જ માનવ સમાજો ઓછા વત્તે અંતે ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ હોય ગતિશીલ એટલે કે સતત પ્રગતિ કરતા બધા સમાજો છે પહેલાં જે હતા એની કરતાં અત્યારે થોડાક બધા સમાજમાં કેવો થઈ ગયો વિકાસ થઈ ગયો એટલે ગતિશીલ છે અને દરેક સમાજની અંદર પરિવર્તન આવ રહેણી કહેણી હોય ભાષા હોય બોલી હોય બરોબર કે વ્યવહારો દરેકની અંદર હું આવ્યો છે ફેરફાર આવ્યો છે પરિવર્તન તો સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે ઘણું બધું પરિવર્તન આવ્યું પણ એમ છતાં જે મૂળમાં હોય જે મૂળ સંસ્કૃતિ છે એ આપણી એમને સુધી હજી ટકી રહી છે સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃતિ ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજના સામાજિક નિયંત્રણની પદ્ધતિ હોય છે એટલે કે સમાજ જીવન ક્યારે ટકી રહે સમાજના સંબંધો ક્યારે ટકી રહે તો કે સમાજે બનાવેલા જે નિયમો છે એમનમ નિયમો પ્રમાણે ચાલે તો બધા સ્વીકારે તો નકર કોઈ સમાજના નિયમોને સ્વીકાર્યા વગર આડેધોળ નિયમોનો ભંગ કરીને બધું કામ કરતા હોય તો સમાજ ટકી રહેવાનો નથી તો અંદરો અંદર બાદ જ રાખવાના બરાબર તો આ સમાજના નિયમો ક્યારે ટકી રહેશે તો કે એની ઉપર કાંક નિયંત્રણ હોય તો એની ઉપર કાંક કંટ્રોલ તમારા ઘરની અંદર પૈસા આવે તો પૈસા ઉપર જો તમારા મમ્મી પપ્પાનો કંટ્રોલ ન હોય તમને જ વાપરવા દઈ દે તો તમે થોડાક દિવસમાં હું કરી નાખવાના પૂરા કરી દઈશું ને બરાબર એટલે પૈસા ઉપર કોનો કંટ્રોલ હોય તમારા મમ્મી પપ્પાનો બરાબર તો જળવાઈ જળવાય રહેશે ને નક તમે કીધું એમ કે થોડાક દિવસમાં પૂરું થઈ જશે એની જેમ આપણા સમાજની અંદર બનાવેલા નિયમો જે છે એ ક્યારે ટકી રહેશે તો કે જ્યારે એની ઉપર કાંક નિયંત્રણ હશે તો તો મહેકાવર અને સમાજશાસ્ત્રી એવું જણાવે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી ટકાવી રાખવી રીત ટકાવી રાખવાની રીતને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે અંડરલાઈન કરનાર સામાજિક નિયંત્રણ એટલે શું તો કે આખા સમાજને વ્યવસ્થિત સંગઠિત રાખવાની ભેગી રાખવાની અને સમાજને ટકાવી રાખવાની જે રીત છે બરાબર એ રીતને કહેવાય સામાજિક નિયંત્રણ તો સામાજિક નિયંત્રણ ટીકા મશ્કરી સ્વરૂપની દેહાંત સુધીની જોવા મળે એટલે કે નિયંત્રણ છે ટીકાથી થાય મશ્કરીથી થાય બરાબર કે પછી જ્યારે જીવ દેહાંત એટલે જીવ દઈ દેવો અથવા તો દેહનો અંત આવી જવો એના દંડ સુધીની છે શું થઈ શકે સામાજિક નિયંત્રણ થઈ શકે તો સમાજમાં સામાજિક ધોરણોથી વિરોધનું વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે અને તેના લક્ષણો છે આપણે એની પછીના લેક્ચરમાં આપણે જોઈશું